સુરતના અબ્રામા ખાતે આવેલ પૌરાણિક મંદિરની જગ્યાને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. સુરતના અબ્રામા ખાતે આવેલ અંબરીશેશ્વર મહાદેવ મંદિરની જગ્યાને લઈને વિવાદ સામે આવ્યો છે. મંદિરની જગ્યાનો પૂજારી અને બિલ્ડર દ્વારા એકબીજાના મેળા પીપળામાં સોદો કરી નાખવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે, જે જમીનનો કબજો મેળવવા સ્થાનિક લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. છેલ્લા 1.5 વર્ષથી સ્થાનિક ગામના લોકો આ મંદિરની જમીન બચાવવા માટે સતત તંત્ર સામે લડત ચલાવી રહ્યા છે. અબ્રામા ગામના લોકો દ્વારા 2017માં આ મંદિરનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને 2019માં આ મંદિરનું બાંધકામ પૂર્ણ થયું હતું. મહત્વની વાત એ છે કે 3 કરોડ જેટલા રૂપિયાના ખર્ચે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, છતાં પણ મંદિરના પૂજારી વીરેનકુમાર ગિરજાશંકર વૈદ્ય દ્વારા આ મંદિર જર્જરિત હોવાનું દર્શાવી મંદિરમાં આવતા લોકોના જીવનું જોખમ હોવાનું કહી ચેરિટી કમિશનર સમક્ષ ખોટા પુરાવા રજૂ કરી ખોટા હુકમો મેળવી ખોટી રીતે જમીનનું વેચાણ સુરતના નામાંકિત ઉદ્યોગપતિ વલ્લભ સવાણી તેમજ મિતુલ મહેશભાઈ સવાણીને કરવામાં આવ્યું છે. પૂજારી દ્વારા મંદિરની આ જમીનનું વેચાણ ઉદ્યોગપતિને ગામ લોકોની જાણ બહાર જ 9.50 કરોડ રૂપિયામાં કર્યું હોવાનું સામે આવ્યું છે. પરંતુ મંદિરની જગ્યાની વેલ્યુએશન ગણવામાં આવે તો 40 થી 42 કરોડ છે. મહત્વની વાત એ છે કે અબ્રામા રોડ નજીક જ તાજેતરમાં જ સુરત મહાનગરપાલિકા દ્વારા રિંગ રોડ તૈયાર કરવામાં આવ્યો છે અને ટીપી સ્કીમ નંબર 84ની આ જમીન હોવાથી બિલ્ડરને મંદિરની જગ્યાના લોકેશનથી ખૂબ જ ફાયદો થઈ શકે તેમ છે અને એટલા માટે જ પૂજારી બિલ્ડર સાથે મેળા પાણી કરીને નવા બંધાયેલા મંદિરને જર્જરિત દર્શાવી સરકારી ખોટા હુકમો મેળવી મંદિરની જગ્યાનું વેચાણ કર્યું હોવાનું ગામ લોકો કહી રહ્યા છે. સુરતના પવિત્ર તાપી નદીના કિનારે અબ્રામા નામનું ગામ આવેલું છે અને ત્યાં આ મહાદેવનું મંદિર આજે ઈસવીસન 1600થી એ મંદિરની મૂર્તિ સ્થાપન હતી અને આ ગામ લોકો જ એની મહાદેવની સેવા કરતા હતા અને ગામ લોકોએ આ મંદિરને પુનઃસ્થાપન કરીને પોતે ખર્ચો કરીને ભગવાનનું રક્ષણ કરવા અને ભગવાનના આશીર્વાદ અબ્રામા ગામ અને આજુબાજુના તમામ ગામના લોકો ઉપર રહે અને એના કારણે ગામની અબ્રામા ગામની પણ અને આજુબાજુની ગામની પણ સુખ સમૃદ્ધિ આ મહાદેવના મંદિરના કારણે હતી. પરંતુ તમે જો ગુજરાતમાં છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તમે સુરતમાં પણ જો સરકારી જમીનો વેચી દેવાના અસંખ્ય કૌભાંડો થયા છે, પ્રાઇવેટ જમીનો પણ મોટા પ્રમાણમાં કૌભાંડો થયા છે, આજે મહિલાઓ અને બહેનો પણ સુરક્ષિત નથી. આ નવા પ્રકારનું કૌભાંડ આ સુરતમાં અબ્રામા ગામની નજીક મહાદેવ મંદિરના પૂજારી અને આ બાજુના રહેતા ઉદ્યોગપતિએ જે રીતે મેરાપીપણામાં ભગવાનની મંદિરને ચોરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કર્યું છે, આ મંદિરની મુલાકાત ગુજરાત સરકારના મંત્રી, કેન્દ્ર સરકારના મંત્રી, આ ઘણા લોકોએ મુલાકાત લીધી છે અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. ગામ લોકોએ જ્યારે આ લડતના ભાગરૂપે આમાં કોઈ પણ સમગ્ર ગામના એક પણ લોકોનો કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી, જમીનની બાબતમાં ભગવાનની જમીનનું રક્ષણ કરવા માટે અને એના આશીર્વાદના કારણે આ જમીનના કારણે ભગવાનની સેવા થાય અને સેવાને માટે આ સમગ્ર ગામ છેલ્લા 7 મહિનાથી કાયદાકીય રીતે પોલીસ સ્ટેશન હોય, કલેક્ટર ઓફિસ હોય, જીએસઆરટી વિભાગ હોય, એસએસઆરટી વિભાગ હોય, ગુજરાત સરકારના તમામ વિભાગમાં રજૂઆત કરીને ભગવાનના પ્રસાદને બચાવવા માટેની આ લડત કરી રહ્યા. પૂંજાડીના અમે આ જમીન એમના કુટુંબના ભરણ પોષણ માટે આપેલી હતી, પરંતુ એમણે ચેરિટી કમિશનરમાં ખોટી રજૂઆત કરીને અને ખોટા ડોક્યુમેન્ટ ખોટા મુદ્દાઓ લખીને પરવાનગી લીધી છે. એમણે ચેરિટી કમિશનરમાં એવું બતાવ્યું છે કે મંદિર જર્જરી હાલતમાં છે, એનો જીર્ણોદ્ધાર કરવાની જરૂર છે, દર્શન કરવા માટે લોકો જાય છે તો એમના પર પોપડા પડે છે એવું બતાવ્યું છે. પરંતુ આ મંદિરનો જીર્ણોદ્ધાર અમે 2016થી ચાલુ કરીને 2019માં પૂર્ણ કરેલ છે અને એ જીર્ણોદ્ધારનો જે કંઈ બી ખર્ચો છે એ ફક્ત ને ફક્ત ગામજનોએ દાન આપીને કરેલું છે, એટલે એમાં પૂંજાડીનો કે અન્ય કોઈ ગામ બીજા કોઈ ગામવાળાએ કોઈ મદદ કે ફાળો આપ્યો નથી.